પેટ શંખોદ્વાર કૃષ્ણનું નિવાસ સ્થાન ગણાય છે. કૃષ્ણ પોતાની પટરાણી સાથે વધુ સમય આ પવિત્ર ટાપુ પર રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો બાળ સ્વરૂપ કાનાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ માટે ભક્તજનોના ટ્રાફિકને કંટ્રોલ કરવા દેવભૂમિ દ્વારકાના એસપી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા યાત્રિકો અને પ્રવાસીઓને ઓખા શહેરના પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા તેમની ટીમે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. સર્વે આ પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પધારતા સૌ યાત્રિકોને જન્માષ્ટમીની શુભેચ્છા આપું છું. અને આ એક પવિત્ર ભૂમિ એવી છે કે જ્યાં રાજા ધીરાજ પોતે રાજગાદી પણ સંભાળે છે અને તેની બાજુમાં આવેલું બેટ કે જે પોતાના દ્વારકા ભગવાનનું નિવાસ સ્થાન છે ત્યાં પણ યાત્રિકોનો અચૂક ધસારો છે. પણ આવા ધસારા વચ્ચે પણ આપણા દેવભૂમિ દ્વારકાના પોલીસ સ્ટાફ અને ખાસ કરીને એસપી સાહેબ જે રોહનાથ સાહેબ છે તેના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી વ્યવસ્થા છે અને યાત્રિકો એકદમ શાંતિ રીતે દર્શનો કરે છે અને આ જન્મોત્સવને ધામધૂમથી ઉજવે છે. તો ફરીથી હું અહીંથી પધારતા તમામ યાત્રિકોને જન્માષ્ટમીની શુભેચ્છા આપું છું. આપના આવનારા દિવસો ખૂબ શાંતિમય શુભમય બને તેવી શુભેચ્છા આપું છું.